गुड मॉर्निंग विद्यार्थी मित्रों, केम छो बधा? मजामां। धोरण 5 ની અંદર ગુજરાતી વિષય પાંચમાના ગુજરાતીમાં મિત્રો આપણે 5 પાઠ અને 1 પુનરાવર્તન કમ્પ્લીટ કરી લીધેલા છે। હવે પાંચમા પાઠની શરૂઆત કરવાની છે। આજ પાંચમો જે પાઠ છે એ ખૂબ જ ઇન્ટરેસ્ટિંગ પાઠ છે મિત્રો। એક રમૂજ વાત છે એની અંદર। सर्दी ना प्रताप एवं शीर्षक छे अने पाठ नी अंदर खूब जे जाणीती जे हस्ती कहेवाय जे लेखक छे एने लखेलुं छे। घणी बधी वार्ताओ लखवा उपरांत तेणे कविताओ पण लखेली छे, वार्ता संग्रह निबंध संग्रह पण लखेला छे। तो सौथी पहेला एनो परिचय मेळवीशुं, एना पछी पाठ नी अंदर प्रवेशशुं। तो आपणे 4 पाठ अने पुनरावर्तन कम्प्लीट करी लीधेल छे। पांचमा पाठमां शरूआत करीए छीए। तो पाना नंबर 24 उपर सर्दीना प्रतापे ज्योतिन्द्र दवे एणे लखेलुं छे। तो चालो शरूआत करीए। आ हास्य वार्तामां एकने बोलवामां अने बीजाने सांभळवामां तकलीफ होय तेवी बे व्यक्तिओ भेगी थई जाय छे। તેમની વચ્ચે વાતચીત કાકા કહેતા કથરોટ જેવી થાય છે। અહીં સર્દીના કારણે આવી તકલીફવાળા બે સજ્જનો વચ્ચેનો સંવાદ આપ્યો છે જે હાસ્ય પ્રેરક છે। આખી પાઠની અંદરની જે તમને અંદર મટીરિયલ છે એ શું છે મિત્રો? તો પાઠની અંદર એવું છે કે બે વ્યક્તિઓ છે એ ભેગી થાય છે, એકને સાંભળવામાં તકલીફ છે તો એકને સર્દી થઈ છે બોલવામાં। આ બંને તકલીફો વાળા વ્યક્તિ ભેગા થાય અને કેવી પરિસ્થિતિ સર્જાય છે આપણે એ જોવાનું છે। તો ચાલો શરૂઆત કરીએ। મારે એક વખત એક જાણીતા સજ્જનને અમુક કામને અંગે મળવા જવાનું હતું। એ સદગૃહસ્થની બીજી બધી ઇન્દ્રિયો કરતા કાન કંઈ ઓછું કાર્ય કરે છે એ વાતની મને ખબર ન હતી। કોઈ એક વ્યક્તિને મળવા જવાનું હતું, એના કાન છે એ બરોબર કામ નથી કરતા એવું સામેવાળી વ્યક્તિને ખબર નહોતી। સમજાયું તમને? તે દિવસે હવામાં શરદી હતી એટલે ટાઢોળું હતું, વાતાવરણ ઠંડુ હતું, એટલા માટે વાતાવરણ ઠંડુ હોવાને લીધે શરદી જેવો જે વાતાવરણ થઈ ગયું, કારણ કે શરદી બધા એને ઝડપથી થઈ જાય એવું વાતાવરણ ઠંડુ હતું। ગળે પડવાની કે બીજા બધા કરતા શરદીને વધારે હોય છે। સામાન્ય મિત્રો આપણે જોઈ જ શકીએ છીએ કે બીજા બધા રોગ થાય એના કરતા શરદી બહુ ઝડપથી થઈ જાય છે અને સર્વ સામાન્ય રોગ ગણાય છે। વાયરલ ફીવર, વાયરલ વાયરસ થી ફેલાતો છે, વાયરલ ફીવર છે એક જાતનો, બરાબર એક જાતનો વાયરસ થી થતો રોગ છે। એટલે હવામાં વાયરસ હોય અને વાયરસ છે એ તરત જ આપણા બોડીમાં પ્રવેશી જાય હવા દ્વારા અને નાક દ્વારા શરીરમાં પ્રવેશીને શરદી તરત કરી નાખે છે। એ જાણીતું છે અને તેમાં મારા કંઠ માટે શરદીને અસરથી પક્ષપાત છે, પહેલેથી જ પક્ષપાત છે એટલે કે શરદી ઝડપથી થઈ જાય છે। એટલે તે દિવસે ગળામાં શરદી ને મગજમાં ગરમી, કંઠ બેઠેલો ને મગજ તપેલો એવી કંઈક મારી સ્થિતિ હતી। હું એ સદગૃહસ્થને મળ્યો ત્યારે મારો અવાજ કેટ ઊંડે ઉતરી ગયેલો હતો અને શરદીને લીધે એમના કાન વધારે અશક્ત બન્યા હતા। જે વ્યક્તિ છે એના ગળું બેસી ગયું હતું, બરાબર, શા માટે? કારણ કે શરદી થાય એટલે ખૂબ કળતર થાય, તાવ જેવું લાગે, શરીર નબળું લાગે, કઈ ગમે નહીં। તો પોતાને પણ શરદી છે ને સામેવાળાને પણ શરદી છે, પોતાને શરદી છે એટલે કંઠ છે બોલવામાં વધારે તકલીફ પડે છે, માંડમાં બોલી શકાય, ગળું બેસી જાય ને એટલા માટે, અને સામેવાળાને શરદી છે ને કામ ઓછું સાંભળે છે એનો સાંભળવામાં થોડી વધારે તકલીફ પડે છે, બંને પરિસ્થિતિઓ ભેગી થાય છે મિત્રો। ચાલો તેના પછી અમારી વચ્ચે સો સંવાદ થયો તે પૂરેપૂરો યાદ નથી, પણ કંઈક નીચે પ્રમાણે હતો। મને આવકાર આપતા આપતા સદગૃહસ્થ બોલ્યો, ઓહ આજ કઈ આ તરફ, કેમ તબિયત તો સારી છે ને? આપનું જરા કામ હતું, તબિયત મજામાં છે, જરા શરદી થઈ છે, બાકી બીજી રીતે કુશળ છું। સમજાણું? સામેવાળા વ્યક્તિએ જે પૂછ્યું, બરાબર, કે તમને કેમ છે, આણે કીધું મને શરદી છે। મને શરદી થઈ છે એમ તમને કોણે કહ્યું? એ તો જરાની જેવા સ્થળે પણ મને ઉધરસ થયા છે, મને જોવા આવવાની અહીં સુધી આવવાની તસ્દી લેવા જેવું કંઈ નથી। સામેવાળાને
समझ फेर नहीं के ए व्यक्ति એવું કહે છે કે મને શરદી છે પેલી વ્યક્તિ પોતાની વાત કરે છે અને આને એમ લાગ્યો કે મારી વાત કરે છે સમજાણું તમને તસ્દી લેવા જેવું નથી મને લાગ્યું કે એમને સમજવામાં કઈ ભૂલ થઈ છે પણ તે સુધારવાનો પ્રયત્ન ન કરતા મેં કહ્યું હવે કેમ છો દવા દવા કરો છો ને હા અહીંની હવા જરા એવી છે ખરી પણ હવા ફેર માટે જવાનું હજી નક્કી નથી કર્યું એ તો ઠીક પણ જાવા લેશો સામેવાળા વ્યક્તિ કે તમને મજા છે ને એવું પૂછે છે તો સામેવાળી બીજી વ્યક્તિને ઉલટું સમજાય છે એમ કહે છે કે પોતાની ખબર પૂછે છે ચાની બનતા સુધી હું ના નથી કહેતો ને શરદીમાં તો બહુ ઠીક જ પડશે આ વ્યક્તિ એવું કહે છે કે ચા પીવું હા પી નાખી બરોબર કારણ કે ચા છે એ શરદીમાં સારો કોફીનો પણ અત્યારે વાંધો બનતા સુધી તમે ચા નથી પીતા તે ઘણું સારું પણ ચા શરદી કરે એમ તમને કોણ કહે વારો કોફી લેશો સામેવાળાને ફરીથી ઓછું સંભળાવો એટલે તકલીફ પડી કે ચા પીવાની ના પાડે છે તો તમે કોફી લેશો એવું પૂછે છે કોફીનો પર અત્યારે વાંધો નથી આ વ્યક્તિ એવું કહે છે કોફીનો ડોક્ટર વાંધો લે છે ઠીક ત્યારે કોકો પેલી વ્યક્તિને એમ લાગ્યું કે કોફીની ના પાડે છે તો કોકો એક પેલી કોફી જેવી પીણું આવે છે કોકો એ લેશો એવું કહી દીધું મોઢેથી બોલીશ તો ચા ને કોફી ની બેઠે કોકો ગુમાવીશ એમ લાગવાથી મેં ડોકા વડે હા કહીને આખરે વારે માટે કોકો મુકાયો નહીતર ચા ને કોફી બંનેમાં જાણે નાક પાડી દીધું એવું એમને સમજણ સમજણ આ ઘર તમને ફાવે છે કે નહીં મેં પૂછ્યું તેઓ બોલી ઉઠ્યા વર સુલોચના એની પુત્રી માટે વર હજી શોધ્યો નથી હજી નાની છે સી ઉતાવળ છે આ માણસ ઘરનું પૂછે છે સામેવાળો વરનું સમજે છે આ પ્રમાણે દવાને બદલે હવા ઘરને બદલે વર સાંભળનાર સાથે જે વાત કરવા આવ્યો હતો તે વાણી દ્વારા વ્યક્ત કરવી તો અશક્ય છે બોલે તો કઈક અર્થ જ અલગ નીકળે ને મિત્રો એમ મને લાગ્યું તેથી પત્ર લખી એ વાત તેમને જણાવી એવો મેં નિશ્ચય કર્યો છે બરાબર પત્ર લખીને નિશ્ચય કર્યો કે આ વાત એમને પત્ર લખીને જણાવવાની છે તો મિત્રો અહીંયા મને લાગ્યું કે એની પત્ર લખી એ વાત મેં તેમને જણાવવા નિશ્ચય કર્યો થોડી ઘણી આડી અવળી વાત અલબત્ત ઉપર પ્રમાણે જ કરીને મેં આખરે કહ્યું હવે રજા લઉં છું અરે મારા મહેરબાન આમ શું બોલો છો તમે આવ્યા તેમાં મને સજા થઈ ઉલટો આનંદ થયો આપણી વાત સાંભળનાર અને સાંભળે તોય સમજનારા બહુ ઓછા ડોકુ હલાવી મુદામોએ મેં એમની રજા લઈ ચાલતો રહ્યો હવે હું આવ્યો ને મજા આવી એવું કીધું તો કે સજા આવી રેતીની રોટલી છે એમાંથી લેવામાં આવેલું છે એના પછીનું પેજ છે 26મું એની અંદર શબ્દ સમજૂતી કંઠ તો ગળું અસલથી એટલે કે પહેલાથી જ પક્ષપાત તો તરફદારી અશક્ત તો નબળા તસ્દી તો તકલીફ કે મહેનત કોકો નાળિયેરીના જેવા એક ઝાડના બીજની ભૂકી જેનો પીળો બનાવી શકાય છે અલબત્ત એટલે જોકે મહેરબાન હિત તેમજ ફલું ઈચ્છનાર કે કરનાર ભાષા સજ્જતામાં ગાંધીજીએ સત્યાગ્રહ કર્યો મોર આપણું રાષ્ટ્રીય પક્ષી છે હિમાલય સૌથી ઊંચો પર્વત છે સત્યનો હંમેશા વિજય થાય છે લીમડાનું દાંતણ ઉત્તમ હોય છે ઉપરના વાક્યમાં ગાંધીજી હિમાલય લીમડો દાંતણ મોર પક્ષી સત્ય વગેરે શબ્દો કોઈ ચોક્કસ વ્યક્તિ સ્થળ કે પદાર્થની ઓળખ સૂચવે છે ઓળખ સૂચવતા આવા શબ્દો છે અને સંજ્ઞા તરીકે ઓળખવામાં આવે છે તો અહીંયા સંજ્ઞાની સમજૂતી આપેલી છે તો આજે પેજ નંબર 24 25 અને 26 ઉપર પેજ નંબર 24 25 અને 26 ઉપર આપણે શું કહ્યું છે મિત્રો તો જુઓ પેજ નંબર 24 અને 25 ઉપર જે પાઠ છે બુક ની અંદર તમારે વ્યવસ્થિત અક્ષરે લખવાનો છે અને તેની શબ્દ સમજૂતી છે અને ભાષા સજ્જતા આ બે વસ્તુ છે બાકી બુકમાં લખવાની છે બરાબર લેસન સમજી લેજો મિત્રો બરાબર એટલે વાંધો ન આવે તો અહીંયા તમને ભાષા સજ્જતા અને શબ્દ સમજૂતી બાકી બુકમાં અને પાઠ છે રફ બુકમાં બે જ પતાનો છે એ તમારે લખી લેવાનો છે હવે મળશો તો નેક્સ્ટ વિડીયોમાં ત્યાર સુધી બધા જ મિત્રો ઘરે રહો સુરક્ષિત રહો હોમવર્ક કરતા રહ્યો થેન્ક યુ